મહીસાગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જ્યારે એકનું મોત નિપજ્યું છે અને બે લોકો ઘાયલ છે. સંતરામપુરમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર પતિ પત્ની ગંભીર થયા છે. બાળકીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. 5 વર્ષની બાળકીનું સ્થળ પર મોત નિપજ્યું છે. બાઇકને ટક્કર મારી અને વાહન ચાલક ફરાર થયો હતો. પત્ની સહિત પતિને ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહન ચાલકની તપાસ હાથ ધરી હતી. તો હવે વાત મોરબીની. મોરબીમાં ચાલુ બાઇક પર સ્ટંટનો એક વિડીયો વાયરલ થયો છે. મોરબી રાજકોટ હાઈવે પર શનાળા ગામથી વીરપર વચ્ચેનો વિડીયો હોવાની ચર્ચા છે. યુવક યુવતી ચાલુ બાઇક પર સ્ટંટ કરતા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે ફિલ્મી ઢબે યુવતી બાઇકની ટાંકી પર બેઠી હતી અને એક યુવક બાઇક ચલાવતો હતો. રોડ પર જ ચાલુ બાઇક પર રોમાન્સ કરતા યુગલના સ્ટંટના દ્રશ્યો એક કાર ચાલકે મોબાઇલ કેમેરામાં કેદ કર્યા હતા. હાલ અકસ્માતના બનાવો જે પ્રમાણે વધી રહ્યા છે, ત્યારે સામે આવા સ્ટંટ જોખમી બની શકે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ જીજે 36AH1428 નંબરની બાઇકનો ચાલક અને યુવતી રાત્રિ સમયે હાઈવે પર જોખમી સ્ટંટ કરી રહ્યા હતા અને પ્રેમી કપલ પ્રેમમાં મશગુલ હતું. ન્યૂઝ સિટી ગુજરાતી આપ સૌને અપીલ કરે છે કે આવા સ્ટંટ જોખમી બની શકે છે. ઓનલાઈન પર સંવાદદાતા અતુલ જોડાઈ ચૂક્યા છે. અતુલ, જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને પોલીસની કેવી તપાસ, શું હાલ સામે આવ્યું છે, કોણ છે આ યુવક અને યુવતી? જે ચોક્કસથી જણાવી દઉં, મોરબી રાજકોટ હાઈવે પર આવેલ જે વીરપર ગામ છે તે નજીક જે પ્રેમી પંખીડા છે તેનો એક રોમાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ચાલુ બાઇકે જે યુવતી અને યુવક છે તે બંને જે ડાન્સ કરતા હોય તેવો એક દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે જે ભરચક વિસ્તાર છે મોરબી રાજકોટ હાઈવે અને અવારનવાર અકસ્માતોના બનાવ બનતા રહે છે. આવા સમયમાં જે યુવતી છે તે અને યુવક સાથે આગળ જે ટાંકી પર બેસી અને જે એક ડાન્સ કરી રહ્યા હતા, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમાં પણ એક જે જોવા જઈએ તો દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફિક પણ જામ થયો હતો. ટ્રાફિક નિયમોનો પણ જે સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. આવી જે ઘટના અકસ્માતો ન બને માટે પોલીસ પણ સતર્ક છે. ત્યારે તે યુવક ને યુવતીએ જે સ્ટંટ કરતા જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ભારે ચર્ચાનો માહોલ જામ્યો છે. જી અતુલ, આભાર માહિતી બદલ. વાત જૂનાગઢની. જૂનાગઢના દંદુસર ગામના પુલના સમારકામ દરમિયાન જેસીબી પાણીમાં ખાબક્યું હતું. આ બનાવમાં જેસીબી ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. ભારે વરસાદ દરમિયાન પુલનો છેવાડાનો ભાગ નીચે બેસી ગયો હતો અને વૈકલ્પિક ધોરણે તે જગ્યા પર માટી ભરી દેવાઈ હતી, જે બાદ પુલના સમારકામ સમયે આ બનાવ બન્યો હતો. સુરતના ગોડાદરામાં વેપારીને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ. અજાણ્યા શખ્સોએ વેપારીને પીઠના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા રીપજાવી હતી. વેપારી ઘાયલ અવસ્થામાં ઘરે પહોંચે તે પહેલા સોસાયટીમાં બેભાન થઈ ગયો હતો. ઘાયલ અવસ્થામાં વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન વેપારીનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારા આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસની ચોક્કસ બાતમીના આધારે રાકેશ ઉર્ફે ગાંડો ફકીર રાઠોડ અને તેમના જુવેનાઇલ મિત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ચાન્સ મળે છે ત્યારે એની પીઠમાં એને છરો મારી દે છે અને પછી એ સોસાયટી સુધી પહોંચે છે, ત્યાં સુધી એનો પીછો પણ કરે છે. તો આ રીતે આ જે મૃત્યુની ઘટના બની છે એ આ રીતે બનેલી હતી. આ બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ચાન્સ મળે છે ત્યારે એની પીઠ. અમદાવાદના બલોલનગર વિસ્તારમાં રખડતા ઢોરની અડફેટે બાઇક ઇજાગ્રસ્ત થયું અને આ સાથે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો, જે બાબતે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી દ્વારા ફરિયાદ કરવામાં આવી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બાળક
हाल रमी रह्यु हतु ते समय दरमियान अचानक ज गाये तेना पर हुमलो कर्यो। दादीए तात्कालिक पहोंची अने पोत्रने बचाव्यो हतो। घटनाना सीसीटीवी सोशियल मीडिया पर वायरल थता अमदावाद कोर्पोरेशन दौड़तु थयु छे। तात्कालिक गायने पकड़वानी कामगीरी शुरू करवामां आवी छे, कारण के सीसीटीवीना दृश्यो सोशियल मीडिया पर वायरल पण थया छे। बाळकने आ गाय ईजा पहोंचाड़े छे। रखड़ता ढोरे तेमने अड़फेटे लई आ बेनने हाथना भागे इजा पहोंचाड़ेल। जे अंगे सोशियल मीडिया में वीडियो वायरल थता एएमसी ना अधिकारीए आ अधिकारी श्री ने कायदेसर कार्यवाही करवा तेमज जे ते पोलीस स्टेशन खाते फरियाद नोंधावे हुकम करता तेवो गईकाल फरियाद नोंधावेल। પાટણમાં લાંચિયા બાબુઓ લાંચ લેતા પકડાયા છે। ચાણસ્મા પાલિકા ચીફ ઓફિસર ઇજનેર ઝડપાયા છે। બિલની ચુકવણી પેટે 70,000ની માંગ કરી હતી। ચીફ ઓફિસર સંજય પટેલ અને ઇજનેર મનીષ દેસાઈ લાંચ લેતા એસીબીએ ઝડપ્યા છે। લાંચની રકમ સ્વીકારતા ઇજનેરને રંગે હાથે ઝડપ્યા, જ્યારે ચીફ ઓફિસર હાજર ના મળી આવ્યા। ચીફ ઓફિસર મળી આવ્યા ન હતા, જોકે આ લાંચિયા બાબુઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આણંદના ટાઉન પોલીસના બે કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે। પંચમહાલ જિલ્લાના આરોપી પાસેથી 2,00,000ની લાંચ માંગી હતી। ગોધરા એસીબી ટીમે છટકું ગોઠવી બંને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા। કોન્સ્ટેબલનું નામ રફીક વહોરા અને ધર્મેન્દ્ર ગઢવી। આણંદ ટાઉનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે। ગોધરા એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો પ્રોહિબિશનના કેસમાં વધુ પૂછપરછ ન કરવા લાંચ માંગી હતી। પાણીની લાઇન બાબતે કેસ નહીં કરવા લાંચ માંગનાર બે કર્મચારીઓ મોરબી એસીબીના સકંજામાં આવ્યા છે। વાંકાનેરના કાછિયાગાળા ગામે બે ખેડૂતે સુરેન્દ્રનગર હડાળા રાજકોટ જતી GWINL નર્મદા કેનાલમાંથી કનેક્શન લીધું હતું, જે કનેક્શન દૂર કરાવી ફરિયાદીને વારંવાર રૂબરૂ બોલાવી કેસ કરવાનો તેમજ 10,00,000નો દંડ કરવાની બીક બતાવતા હતા। કર્મચારીઓ કેસ નહીં કરવા બદલ ખેડૂત પાસે 1,50,000ની માંગણી કરી હતી, જે બાદ એસીબીએ છટકું ગોઠવી એક વ્યક્તિ પાસેથી 40,000 અપાવ્યા, જે 40,000 રૂપિયા સ્વીકારતા એસીબીએ બંને લાંચી અધિકારીઓને ઝડપી પાડ્યા હતા। એસીબીએ સમીર ઉર્ફે નુરમામદ જુણેજા તેમજ હિરેન ઉર્ફે બાપુ ચંદુભાઈ કોટડીયાને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે। એક્ટિવાની ડેકીમાં પૈસા કે પછી કિંમતી સામાન મૂકતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે।